વંદાનું પ્રજનન તંત્ર. આપણે વંદાના પ્રજનન તંત્રની શરૂઆત કરી. અત્યારે તમારે કોઈ નોંધ લખવાની ખાતરી નથી, સમજવાનું થાય છે. આપણે પહેલા સમજતા જશું, પછી આપણે છે એ લખશું. વંદો એકલિંગી પ્રાણી છે. સૌથી પહેલી વસ્તુ કે વંદો એકલિંગી પ્રાણી છે. એકલિંગી પ્રાણી હોય એટલે બરાબર છે, નર અને માદા બંને માટે પ્રજનન તંત્ર અલગ અલગ દેહમાં આવેલા હોય અને અલગ અલગ રચના ધરાવતા હોય. એકલિંગી પ્રાણી હોય એટલે નર અને માદા બંનેના પ્રજનન તંત્ર અલગ અલગ દેહમાં આવેલા હોય અને અલગ અલગ રચના ધરાવતા જોવા મળે છે. એટલે નર વંદાનું પ્રજનન તંત્ર પણ બને અને માદા વંદાનું પ્રજનન તંત્ર. આ બંનેનો વંદાના પ્રજનન તંત્રનો અભ્યાસ કરીએ તો બંનેનો અભ્યાસ અલગ અલગ કરવો પડે. જ્યારે અળસિયું છે એ ઉભયલિંગી પ્રાણી છે, આપણે વર્ગીકરણમાં ભણી ગયા છીએ. તો અળસિયામાં નર અળસિયાનું પ્રજનન તંત્ર, માદા અળસિયાનું પ્રજનન તંત્ર એવો અભ્યાસ થઈ શકે. અળસિયામાં ખાલી અળસિયાનું પ્રજનન તંત્ર એક જ આવે અને એકની અંદર જ બધા સામાન્ય અભ્યાસ થઈ જાય. તો આપણે સૌથી પહેલા નર વંદાનું પ્રજનન તંત્ર એની ચર્ચા કરતા જઈએ છીએ. હવે વંદાનું શરીર કુલ કેટલા ખંડોનું ગણેલું છે? 10 ખંડોનું ગણેલું છે, જેમાંથી 10 ખંડ ઉદરના આવેલા છે, 3 ખંડ પુરસ્થાના. વંદાનું પ્રજનન તંત્ર ઉદર પ્રદેશમાં હોય છે. વંદાનું પ્રજનન તંત્ર ઉદર પ્રદેશમાં આવેલું જોવા મળે છે. હવે સૌથી પહેલા આપણે એની ચર્ચા કરતા છે તો ઉદરના 4-6 ખંડોમાં કોઈ પણ નર પ્રાણી હોય તો એનું મુખ્ય પ્રજનન અંગ તરીકે શુક્રપિંડ હોય અને માદા પ્રાણી હોય તો મુખ્ય પ્રજનન અંગ તરીકે અંડપિંડ હોય. એટલે આપણે નર પ્રાણીના પ્રજનન અંગ સૌ પ્રથમ શુક્રપિંડની ચર્ચા કરશું. તો 4-6 ખંડોમાં શુક્રપિંડ આવેલા હોય છે. એક જોડ હોય, પાર્શ્વ બાજુ આવેલા હોય. હવે આપણે 4-6 ખંડો એટલે આપણે પ્રશ્ન થાય કે સર 4-6 ખંડો કોના લેવા? તો આપણે પહેલા જ લખી નાખ્યું છે નર વંદાનું પ્રજનન તંત્ર ઉદર પ્રદેશમાં આવેલું હોય તો 4-6 ખંડો એ ઉદર પ્રદેશના જ 4-6 ખંડો. કારણ કે ઉરસ તો ઓલરેડી ખાલી 3 જ ખંડનો છે. એટલે આ 4-6 ખંડો છે એ 4-6 ખંડો કોના છે? તો કે ઉદર પ્રદેશના 4-6 ખંડો. એટલે ઉદર પ્રદેશનો 4th ખંડ, 5th ખંડ અને 6th ખંડ. આપણે ઉદરના જ ખાલી 10 ખંડો દોરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બીજો ખંડ, ત્રીજો ખંડ, 4th ખંડ, 5th ખંડ અને 6th. તો શુક્રપિંડ ક્યાં ગોઠવાયેલા હોય છે? તો શુક્રપિંડ છે એ ઉદરના 4-6 ખંડો. એટલે અહીં એક જોડ હોય, પાર્શ્વ બાજુએ આવેલા હોય. એક જોડ અને બંને પાર્શ્વ બાજુએ આવેલા શુક્રપિંડ આવેલા જોવા મળે છે. એટલે શુક્રપિંડ નું સ્થાન તમને મગજમાં સ્પષ્ટ એકદમ થઈ ગયું. શુક્રપિંડ નર વંદાના
ઉત્તર પ્રદેશના ચાર થી છ ખંડોમાં એક ચોર પાછો પાછો. હવે આટલું પિક્ચર આપણે ક્લિયર હોય એટલે આપણે કઈ ગોખવું પડે નહીં. એમસીક્યુમાં પૂછાય તોય ભલે અને થિયરીમાં પૂછાય તોય ભલે. શુક્ર પિંડ કોઈ પણ પ્રાણીના શુક્ર પિંડ હોય ને પણ આ શુક્ર કોષનું વહન કરતી રચનાને શુક્રવાહિની કહેવાય. હું તમારા દસમા ધોરણમાં આપણા મનુષ્યનું પ્રજ્ઞાન તંત્ર આવી ગયું છે એટલે તમને ખબર છે. તો અહીંયા પણ શુક્ર પિંડમાંથી ઉત્પન્ન થતી જે નલિકા છે એ નલિકાનું નામ શું આપશું આપણે? શુક્રવાહિની. એટલે એ પણ આપણે ગોખવું. બે માંથી એક એક શુક્રવાહિની ઉત્પન્ન. બંને બાજુની શુક્રવાહિની શુક્રાશયની અંદર ખુલે. અને શુક્રાશયમાંથી શુક્રવાહિની બંને બાજુની શુક્રવાહિની આગળ ઉપર સ્ખલન નલિકામાં ખુલે. આ બ્રાઉન કલર નીચે શું થશે? સ્ખલન. શુક્રપિંડ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન થાય, શુક્રકોષો શુક્રવાહિનીમાં જાય, શુક્રવાહિનીમાંથી શુક્રકોષો શુક્રાશય, શુક્રાશયમાં અમુક સમય માટે શુક્રકોષોનો સંગ્રહ થાય, આ શુક્રકોષો ભેગા થાય અને કોથળી જેવી રચના બને જેને શુક્ર સંગ્રહશી કોથળી તરીકે ઓળખાય. ફલન સમયે જ્યારે મૈથુન ક્રિયા પ્રજનનની ક્રિયા થાય ત્યારે આ શુક્રકોષો ત્યાંથી છૂટા પડી અને માદાના શુક્રા સંગ્રહાશય સ્થાનમાં પ્રવેશ. માદાના શરીરમાં પ્રજનન તંત્રમાં પણ શુક્ર સંગ્રહાશય આવેલું એમાં પ્રવેશ પ્રજનન વખતે. ત્યાં સુધી અહીંયા શુક્રાશયમાં ફેળાય. શુક્રાશય તેની અંદર ખુલે છે સ્ખલન નલિકા. શુક્રાશય બરાબર છે નલિકા મારફતે સ્ખલન નલિકામાં. સ્ખલન નલિકા નર જનન છિદ્ર તરીકે મળદ્વાર હેઠળના ભાગે મળદ્વારની નીચે તરફ ખુલતું જોવા મળશે. મળદ્વાર કેટલામા ખંડમાં આવેલું હોય? દસમા ખંડમાં ઉપરી કવચ હેઠળના ભાગે મળદ્વાર ખુલતું જોવા મળે છે એવું આપણે શીખી ગયા છે. અને એના ભાગે ત્યાં કોણ ખુલતું હોય છે? નર જનન છિદ્ર, જેના મારફતે શુક્રકોષો બહાર નીકળે. આ સિવાય છઠ્ઠા અને સાતમા ખંડમાં એક નલિકાયુક્ત અને મશરૂમ ગ્રંથિ કહેવાય છે અથવા તો છત્રાકાર ગ્રંથિ પણ કહેવાય છે. છત્રાકાર ગ્રંથિ આવેલી હોય છે મશરૂમ ગ્લેન્ડ કહેવાય, છત્રાકાર ગ્રંથિ કહેવાય, જે નાની અને મોટી બે નલિકાઓની બનેલી હોય જે સહાયક પ્રજનન ગ્રંથિ છે. શુક્રકોષો ઉત્પન્ન નથી કરતી પણ શુક્રકોષોની ચરિતતા, શુક્રકોષોને પોષણ પૂરું પાડવું, આ દ્રવ્યનો સ્ત્રાવ છે એ આ છત્રાકાર ગ્રંથિ દ્વારા થતું જોવા મળે છે. એટલે સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે. અને છત્રાકાર ગ્રંથિની સાથે સાથે કોબલેટ ગ્રંથિ પણ છે એ સંકળાયેલી જોવા મળે છે. છત્રાકાર ગ્રંથિની ઉપરના ભાગે એની સાથે કોબલેટ ગ્રંથિ પણ આવેલી હોય છે. બરાબર. તો આ બે સહાયક પ્રજનન ગ્રંથિઓ તરીકે નરમાં આવેલી જોવા. આ સિવાય છેડાના ભાગે નર જનન ગ્રંથકો આવેલા હોય છે. જે પ્રજનનમાં સહાયક રચના હોય છે જેમાં કુટ શિશ્નિકા આવેલી હોય છે, જમણું શિશ્નીય ખંડ આવેલું હોય, ડાબું શિશ્નીય ખંડ આવેલું હોય, આ બધા પ્રજનન સાથે સંકળાયેલી સહાયક રચનાઓ છે જે ભેગા થઈ અને પશ્ચ ભાગે નર જનન દ્રઢકો બનાવતા જોવા મળે છે. તો
તો આ નર વંદાનું પ્રજનન તંત્ર છે. નર વંદાના પ્રજનન તંત્રમાં સૌથી પહેલા આપણે જોઈએ તો ક્યાં આવેલું હોય, તો કે આખું નર વંદાનું પ્રજનન તંત્ર ઉદર પ્રદેશમાં સ્થાપેલું હોય. સૌથી પહેલા એનું શુક્રપિંડ, સંખ્યા એક જોડ, સ્થાન ઉદરના ચાર થી છ ખંડમાં પાંચમી બાજુએ, પછી એમાંથી નીકળે શુક્રવાહિની, એ શુક્રવાહિની છે એ શુક્રાશયમાં ખુલે, શુક્રાશય પછી સ્ખલન નલિકામાં, સ્ખલન નલિકા જનન છિદ્રમાં પ્રવેશે શરીરની બહાર, પોબ્લેટ ગ્રંથિ, છત્રાકાર ગ્રંથિ અને જનન દ્રઢ. રેડી એટલું? તો એટલું તમે ટેક્સ્ટબુકમાં જે છે હવે જો રીડ કરો પછી કા આકૃતિ યાદ રહે એટલે બધું યાદ રહી જશે. આદા વંદાનું પ્રજનન તંત્ર ઉદર પ્રદેશમાં ગોઠવાયેલું હોય, એમાં આવેલી રચનાઓમાં અંડપિંડ સંખ્યા કેટલી હશે? એક અંડવાહિની, એક શુક્ર સંગ્રહાશય, એક જનન પોથળી, માદા જનન છિદ્ર અને ગુંદરગ્રંથિ. અંડપિંડ બે થી છ ખંડોમાં આવેલી રચના. અંડવાહિની નીકળે છે બંને અંડપિંડ માંથી, બહાર આવતી રચના ઓળખવામાં આવે છે, જે તમે ટેક્સ્ટ બુક માં આકૃતિ ની અંદર સ્પષ્ટ છે એ જોઈ શકશો. સામાન્ય અંડવાહિની અથવા તો ક્યાં નામે ઓળખાય છે? યોની તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ જ ખંડમાંથી એક જોડ ગુંદર ગ્રંથિ ઉત્પન્ન થતી જોવા મળે છે અને યોની એ જનન પોતળીની અંદર ખુલે છે. યોની કેની અંદર ખુલે છે? જનન પોતળીમાં અંડકોષોનો ગ્રહણ કરે. આ શુક્રકોષો જનન કોથળીમાં આવેલા અંડકોષોનું ફલન કરશે, ફલિદાન બને, અને જે ફલિદાન બને એટલે અંડામાં ઈંડાઓના સમૂહ બને, ફલિદાનના સમૂહ એને અંડગર કહેવાય. અને આ અંડગરને બંદર છે એ પોતાના શરીરની બહાર, બરોબર છે, માદા જનન છિદ્ર દ્વારા ત્યાં આ અંડગર વિકાસ પામે એમાંથી કીટ શિશુ બહાર આવતું જોવા મળે છે. અંડગર ડેવલપમેન્ટ થાય એ તૂટે અને નાના એવા બંદાઓ છે એમાંથી બહાર આવતા જોવા મળે. આપણને ફલન થાય ફલિદાન બને એટલી તો ખબર હતી, પણ અહીંયા ફલિદાનમાં ઘણા બધા ફલિદાન સમૂહ બની અને આખો એક સમૂહ બનાવશે એને કહેવાય છે અંડ. તો આ માદા વંદાના પ્રજનન તંત્રની વાત છે. અંડગણની સંખ્યા 9 થી 10 હોય અને એક માંથી તમને કીધું છે 14 થી 16 વંદાઓ છે એ બહાર આવે. અંડગણ કેટલા મૂકે? એક વંદો માદા વંદો 9 થી 10 અંડગણ મૂકે અને એક અંડગણમાંથી 14 થી
અને દસ મૂકે અને ચૌદ બાર આવે તો એક વખત ના પ્રજ્ઞ ની અંતે 140 વંદા ઉત્પન્ન થાય. દસ મૂકે ને સોળ ગણતરી કરીએ 160, એટલે ટૂંકમાં 130 થી 160 ની આજુબાજુ નવ ગણતરી કરીએ તો 130 થી 160 જેટલા વંદા એક વખત ના પ્રજ્ઞન માં પેદા થઈ શકે. વંદો હવે નિર્મોચન ની ક્રિયા દર્શાવે છે. કીટ શિશુ ઉત્પન્ન થયું હોય ને 13 વખત નિર્મોચન દર્શાવે. નિર્મોચન એટલે શું? વંદો કયા સમુદાય નું પ્રાણી છે? કેનું બાહ્ય કંકાલ હોય? બાહ્ય કંકાલ દૂર કરે, બરોબર છે, એ ઘટનાને નિર્મોચન કહેવાય. સાપ જેમ કાચરી ઉતારે તો સાપની કાચરી દૂર કરવાની પ્રક્રિયા એ નિર્મોચન ની પ્રક્રિયા છે. એવી રીતના આ કીટ શિશુઓ દ્વારા નિર્મોચન ની પ્રક્રિયા થાય એટલે કાઇટિન નું બાહ્ય કંકાલ દૂર થાય છે, કદમાં મોટો થાય, ફરી પાછું બાહ્ય કંકાલ દૂર થાય, કદમાં મોટો થાય. 13 વખત નિર્મોચન ની ક્રિયા કરી અને પુખ્ત પ્રાણી જેવું કદ પ્રાપ્ત કરતું જોવા મળે. આમ તો વંદો જે આપણા માટે ક્યાંય ઉપયોગી, હંમેશા ઉપદ્રવકારી છે, રોગના ફેલાવા કરવા માટે જ વંદો છે, એ પોતે કાર્ય કરતો જોવા મળે. તો દરેકે દરેક નર કે માદા વંદાનું પ્રજનન તંત્ર જોઈએ. ખાલી યાદ રાખવાનું કઈ ખંડમાં કઈ રચના આવેલી છે. રેડી? એટલે અમારી પૂછાતા એમસીક્યુ બધા જ આપણે ક્લિયર થઈ ગયા. ઉંદર ગ્રંથિ પણ સહાયક પ્રજનન ગ્રંથિ જે શ્લેષ્મીય સ્ત્રાવ ઉત્પન્ન કરે છે, અંડગળ બનવામાં એનો સ્ત્રાવ છે, એ ઉપયોગી થાય.